સમગ્ર દેશ જ્યારે કોરોનાની મહામારીમાંથી પસાર થઈ રહ્યો છે ત્યારે ભારત દેશમાં મહિનાઓની મહેનત બાદ કોરોના સામે ઇલાજ માટે રસી બનીને તૈયાર છે. કેન્દ્ર સરકાર દ્વારા ઠેર ઠેર કોરોના વેક્સિનેશનનો કાર્યક્રમ યોજી પ્રથમ તબક્કામાં કોરોના વોરિયર્સ તબીબો અને હેલ્થ વર્કરોને રસી આપવાનું નક્કી કરી પ્રારંભ થઈ ગયો છે. જ્યારે ડભોઈ ખાતે તારીખ 22મીના મોડી સાંજે 210 જેટલા ડોઝ વેક્સિનના આવી ગયા હતા, જેનું આજથી રસીકરણ શરૂ કરવામાં આવ્યું હતું. ડભોઈ રેફરલ હોસ્પિટલ ખાતે રજીસ્ટર્ડ થયેલા 176 ડભોઈના સરકારી તેમજ ખાનગી તબીબો હેલ્થ વર્કરોને રસી આપવાનો કાર્યક્રમનો પ્રારંભ ડભોઈ ધારાસભ્ય શૈલેષ મહેતા દ્વારા દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવ્યો હતો. સમગ્ર દેશ અને દુનિયામાં જે કોરોના મહામારી ચાલી રહી છે અને એમાં ઘણા લોકોના મૃત્યુ થયા, ઘણા લોકોએ આર્થિક કમાણી થઈ, ઘણાના ધંધા બંધ થયા, અને આ મહામારી દૂર કરવા માટે જે આશાનું કિરણ સમાન એક કોરોનાની રસી હતી કે રસી આવશે પછી લોકોનો જીવ બચી જશે અને લોકો કોરોનાથી બચી જશે. આજે એ દિવસ આપણી વચ્ચે આવી ગયો છે. સરકારના પ્રયત્નથી આજે કોરોના રસી સામાન્ય જનતા માટે પણ ઉપલબ્ધ થવાની છે. પ્રથમ સ્ટેજમાં ડૉક્ટર્સ, આરોગ્યકર્મી અને કોરોના વોરિયર્સને રસી આપવામાં આવે છે. આજે ડભોઈ ખાતે CSC ખાતે એની શરૂઆત કરવામાં આવી છે ધારાસભ્યની હાજરીમાં, અને ડભોઈના સરકારી ડૉક્ટર અને કોરોના વોરિયર્સ એવા આરોગ્યકર્મીઓને રસી આપી છે. મેં પોતે પણ રસી લીધી છે. રસીથી કોઈએ ડરવાની જરૂર નથી. રસીની સામાન્ય આડઅસરો જેવી રીતે બીજી વેક્સિન આપણે BCG ટ્રિપલ પોલિયો લઈએ છીએ અને એમાં જે સામાન્ય આડઅસરો તાવ ખંજવાળ કે આવી થતી હોય છે એ જ હોય છે. કોઈ સંજોગોમાં અન્ય કોઈ બીમારીથી પીડાતા લોકો હોય એને ડૉક્ટરની સલાહ લઈને આ રસી લેવાની હોય છે. માટે ગભરાયા વિના સામાન્ય જનતાને જ્યારે સરકાર તરફથી આ રસી ઉપલબ્ધ કરવામાં આવે અને વ્યવસ્થા કરવામાં આવે ત્યારે સૌને કોરોનાથી બચવા માટે આ રસીનો લાભ લેવા વિનંતી છે. પ્રથમ આજે 0.5 mL કોવેક્સિન કોરોના વેક્સિન આપવામાં આવે છે અને 28 દિવસ પછી એનો બીજો ડોઝ આપવામાં આવે છે. બે ડોઝ પૂરા થયા પછી એનું સંપૂર્ણ રક્ષણ મળે છે. એટલે કદાચ પહેલો ડોઝ લીધા પછી સાવચેતી રાખવાની તો જરૂર છે. માસ્ક, સેનિટાઈઝર વગેરેનો ઉપયોગ એક રસી લીધી એટલે એ ભૂલી નથી જવાની કે આપણે કોરોનાથી મુક્ત થઈ ગયા. પણ એ માટે સાવચેતીના જે પગલાં છે એ આપણે ચાલુ રાખવાના છે. વારંવાર હાથ ધોવા, માસ્ક લગાવો, સેનિટાઈઝેશન કરવું. બીજી રસી લીધા પછી એનો પણ થોડો પિરિયડ હોય છે. એ પિરિયડ પૂરો થયા પછી તમે સંપૂર્ણ કોરોના મુક્ત થવાની ગેરંટી. આજની જે મહામારી છે, મહામારીમાં જે એક છેલ્લા એક વર્ષથી રસીની શોધ કરવાનો પ્રયત્ન તમામ દેશો કરતા હતા દુનિયાના, એમાં ભારતીય વૈજ્ઞાનિકોએ રસીની શોધ કરી અને એ રસી સમગ્ર દેશમાં આપવાની શરૂઆત થઈ ગઈ છે. એના જ ભાગરૂપ આજે ડભોઈ નગરમાં પણ આ રસી કોરોના વોરિયર્સ, ડૉક્ટરો, સરકારી કર્મચારીઓને આપવાની શરૂઆત કરવામાં આવી છે. 184 જેટલા રજીસ્ટ્રેશન આજે અહીંયા કરવામાં આવ્યા છે અને લગભગ 150 જેટલા લોકોને રસી આપવામાં આવશે. આજે અહીંયા અમારા ડૉક્ટર BJ બ્રહ્મભટ્ટ, ડૉક્ટર મહેન્દ્રભાઈ શાહ, ડૉક્ટર સંદીપ શાહ એ ડૉક્ટર હોવાની સાથે ભારતીય જનતા પક્ષનો હોદ્દેદાર પણ છે. જિલ્લાના મહામંત્રી, જિલ્લાના મંત્રી અને નગરના પ્રમુખ તરીકેની જવાબદારી પણ સંભાળે છે. આજે એ લોકોએ સૌથી પહેલાં રસી લીધી છે ડૉક્ટર તરીકે, અને એક મેસેજ આપવા માટે કે આ રસીથી ગભરાવાની જરૂર નથી, આ રસીની કોઈ આડઅસરો થતી નથી, અને થાય છે તો સામાન્ય બાબતો હોય છે, એટલે આનાથી ગભરાયા વગર તમામે રસી લેવી જોઈએ. તમામ લોકો સુખી થાય અને આમ નિરોગી બનો એ આશયથી જે આપણો વડાપ્રધાન મોદી સાહેબે દેશ માટે આ સતત્ય કાર્ય કર્યું છે અને પહેલીવાર આપણા દેશની રસી વિદેશોમાં જઈ રહી છે. અત્યાર સુધી વિદેશો પર આપણે નિર્ભર રહેવું પડતું હતું, એની જગ્યાએ ભારતની રસી લેવા વિદેશીઓ પણ પડાપડી કરી રહ્યા છે. ત્યારે આ રસી પર આપણે ભરોસો રાખીને જ્યારે આપણને લાગે ત્યારે, આપણો નંબર આવે ત્યારે રજીસ્ટ્રેશન પ્રમાણે આ રસી લેવી જોઈએ. આનાથી ગભરાવું ના જોઈએ. આ એક ભારતીય જનતા પક્ષના ધારાસભ્ય તરીકે આપના મારફત તમામ લોકોને મેસેજ આપવા. GDC ન્યૂઝ સાથે હિતેશ જોશી, ડભોઈ.